સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આફત બન્યો કમોસમી વરસાદ. વરસાદ બાદ ધુમ્મસના લીધે ખેડૂતો અને વાહન ચાલકોની વધી ગઈ મુશ્કેલી. એક શાળા એવી જ્યાં બાળકો ભણવાની સાથે સાથે ખેતી કરીને મધ્યાહન ભોજનમાં લે છે આહાર. થરાદમાં દૂધ ચોરીની ઘટનાનો થયો પર્દાફાશ. ડેરીનું દૂધ ડેરીથી લઈ જઈ અન્યત્ર મોકલતા યુવકને રંગે હાથ ઝડપી પાડ્યા બાદ સોંપાયો પોલીસના હવાલે. અમીરગઢ પોલીસે કર્યું માનવતાનું કામ. અસ્થિર મગજના યુવકને હજારો મિલ દૂર બેઠેલા તેના પરિવારજનો સાથે કરાવ્યું મિલન. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ વરસાદના કારણે વધી રહી છે. રવિ સિઝનની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદની માર સહન કરી ચૂકેલા ખેડૂતો માટે એકવાર ફરી કમોસમી વરસાદ અને ઝાકળે નવી મુશ્કેલીઓ ઊભી કરી નાખી છે. ત્યારે કમોસમી વરસાદ અને ઝાકળની સમસ્યાના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. એક પછી એક નુકસાનીની માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વખતે રવિ સિઝનમાં કમોસમી વરસાદ મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે. અગાઉ રવિ સિઝનમાં વાવેતરની શરૂઆતમાં જ કમોસમી વરસાદે ખેડૂતો ઉપર કહેર વરસાવ્યો હતો, જેના પગલે ખેડૂતોને રવિ સિઝનમાં વાવેતર કરવામાં વિલંબ કરવો પડ્યો હતો. જોકે મોડા મોડા રવિ સિઝનમાં વાવેતર કરનાર ખેડૂતો માટે મુશ્કેલીઓ હજુ પણ ઓછી થવાનું નામ લેતી નથી. અત્યારે રવિ સિઝનમાં વાવેતર થઈ ચૂક્યું છે અને ખેડૂતો આગામી સમયમાં ગત સિઝનના નુકસાનના વળતરની ભરપાઈ થાય તેવી આશ લગાવીને બેઠા છે. પરંતુ એકવાર ફરી ખેડૂતોની આશ ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. ગુરુવારે સાંજે બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી માવઠાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. ગુરુવારે સાંજે શરૂ થયેલા કમોસમી વરસાદની અસર શુક્રવારે પણ જોવા મળી હતી. શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું તેમજ ધુમ્મસવાળું રહેવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. રવિ સિઝનમાં ખેતી કરતા ખેડૂતોનું માનવું છે કે જેટલું નુકસાન વરસાદના કારણે નથી થયું તેનાથી વધુ નુકસાન ઝાકળ અને ધુમ્મસના લીધે થવાની સંભાવના છે. ઝાકળ અને ધુમ્મસના કારણે રવિ સિઝનમાં સુકારો અને કાળિયા જેવા રોગ આવવાથી ખેડૂતોને શાકભાજી અને ધાન્ય પાકોમાં મોટું નુકસાન સહન કરવું પડશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય એવું દેખાઈ રહ્યું છે. વરસાદ જે વર્ષ્યો છે એ તો ડીસા તાલુકામાં ઓછો હશે, પણ એના કરતાં પણ જે આ ઝાકળના કારણે એક મોટું નુકસાન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. ઝાકળ મોડા સમયથી આજે 12 વાગ્યા સુધી જે પડી રહ્યો છે એના કારણે તમામ પાકની અંદર સુકારો, કોકડવા અને મોલામચ્છી જેવા અનેક પ્રકારના રોગો આવશે અને આ રોગોના કારણે તમામ બટાકાનો મુખ્ય પાક છે એની અંદર પણ ઉત્પાદન ઘટી શકે છે અને મોટું ઉત્પાદન ઘટશે. અને આવનાર સમયમાં જો આવું નવું વાતાવરણ રહેશે તો ઉત્પાદન ઘટવાના કારણે જે માર્કેટની અંદર બટાકાની અછત વર્તાશે. આજે શુક્રવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે શિયાળામાં વહેલી સવારના આવું ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળતું હોય છે, પરંતુ આજે તો બપોર સુધી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ જોવા મળ્યું હતું અને વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોવાના કારણે રાહદારી અને વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી. કમોસમી વરસાદ બાદ હવે ખેડૂતો માટે ધુમ્મસ પણ મોટી મુશ્કેલી સર્જી રહ્યો હોવાના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની સામત આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. એક પછી એક ખેડૂતોને નુકસાનીનો પારો સહન કરવાની નોબત આવી છે. રવિ સિઝનની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદ બાદ એકવાર ફરી કમોસમી વરસાદના ઝાપટાને લઈ ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આ વખતની વાત કરીએ તો આ વખતે ખેડૂતોને જેટલું વરસાદથી નુકસાન નથી થયું તેનાથી વધારે નુકસાન ઝાકળના કારણે થઈ રહ્યું છે. અત્યારે બદલાયેલા હવામાનના કારણે
પાક ઉપર ઝાકળ જામી જવાના લીધે ખેડૂતોને ખેતીમાં અલગ અલગ પ્રકારના રોગની દહેશત સતાવી રહી છે અને તેની સીધી અસર ઉત્પાદન પર જોવા મળશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ જાણે વિરામ લેવાનું નામ ન લેતો હોય એવી પ્રતિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ, થરાદ, વાવ, દિયોદર, લાખણી, ભાભર, સુઈગામ સહિતના તાલુકાઓમાં ઉપરાઉપરી આવેલ કમોસમી વરસાદથી ખેતીપાકોને ભારે નુકસાન થયું છે. તો વળી ગઈકાલે આવેલ ભારે પવન સાથે કમોસમી વરસાદે ખેડૂતને પડતા ઉપર પાટું માર્યા જેવો ઘાટ કઢાયો છે. ભારે પવનથી ખેતીપાકોનો શોથ વળી ગયો છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલની ટીમે ખેતરોમાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી ખેડૂતોની વેદનાને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જુઓ અમારો આ વિશેષ અહેવાલ. ખેતરોમાં પડી ગયેલો પાક, ઉડી ગયેલ પતરાના આ શેડ, આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના. ગુરુવારે દિયોદર તાલુકાના ચીવડા, કોતરવાડા, રામપુરા, પાલડી, ગોલવી, રવેલ, ભેસાડા, લુદરા, દેલવાડા, લીલાધર, ચંગવાડા સહિતના ગામોમાં સાંજના સુમારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર સહિત લાખણી, થરાદ, ભાભર સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં ઉભેલા એરંડા, રાયડો, વરિયાળી સહિત બાગાયતી દાડમના પાકને પણ મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ ભારે પવનના કારણે કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા છે. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ આવવાથી ખેતીમાં બહુ નુકસાન છે. અને ખાસ તો એરંડા અત્યારે જમીન ભેગા છે. જીરું, મકાઈ બધું ભોય ભેગું છે. દાડમ પણ અત્યારે જમીનથી જ વાતો કરતું હોય એવું લાગે છે. અને દાડમી પણ ખરી ગઈ છે. એકંદરે વર્ષ સારી હતી પણ હવે અત્યારે તો બહુ મોટું નુકસાન છે. એનું કોઈ ભરપાઈ જ થઈ શકે એમ નથી. જો સરકાર એક ખેડૂતને 1,00,000 રૂપિયા આપે ને તો એની કોઈ ભરપાઈ જ ન થઈ શકે. મારા આજુબાજુના ગામમાંથી પાલડી, કોતરવાડા, રામપુરા, વડિયા જબરજસ્ત પવન સાથે વાવાઝોડું આવવાથી ભયંકર ખેતીવાડીનું નુકસાન છે કે એની કોઈ સીમા જ નથી. અમારે કમોસમી અચાનક વરસાદ આવતો એરંડા, મકાઈ, રાઈ આનો ખૂબ નુકસાન ખેતીવાડીમાં થયેલું છે. સાથે સાથે જે શેડ હતા પશુઓના એ શેડ પણ ઉડી ગયા, ઘરના છાપરા ઉડી ગયા, નળિયા ઉડી ગયા છે. તો આ સરકાર તાત્કાલિક સર્વે કરે, સર્વે કરી અને સહાય આપે ખેડૂતોને. અને જે વીમા કંપનીઓ છે, વીમા કંપનીઓ ધ્યાનમાં નથી લેતી અને બેઠી છે આ 2 વર્ષથી. તો એ વીમા કંપનીઓને એલર્ટ કરે અને એ તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય કરે એવું જ. અને કે ખેડૂતોને 2 વર્ષથી અતિશય વસ્તીના કારણે ખૂબ તકલીફ અને ભોગવી રહી છે અને ખૂબ અતિશય નુકસાન છે. અને મેં તો મારી જિંદગીમાં 50 વર્ષની ઉંમરમાં પહેલી વખત આટલો પવન પૂર ઝડપે જોતો જોયો છે, એવો ક્યારેય જોયો નથી. અને ખૂબ સરકાર વહેલી જાગૃત થાય અને સર્વે કરે અને રાહતનું પેકેજ જાહેર કરે. ગઈકાલે કમોસમી વરસાદને લીધે આપણે જે શિયાળુ પાકો છે એમને બહુ નુકસાન થયું છે. એરંડા, પછી ગમે બાગાયત પાકો છે, બીજા અન્ય પાકોને બહુ નુકસાન થયું છે. પછી મકવાનાના અમુક છાપરા અમુક ઉડી જાય છે, પતરા છે, નળિયા છે, પછી વૃક્ષો ધરાશય છે, અમુક પશુઓને હાનિ થઈ છે, બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અને સરકાર આગળ અમે અમારી એવી માગ છે કે આ જે ખેડૂતોને અત્યારે કમોસમી માવઠાથી ભારે નુકસાન થયું છે એના લીધે સરકાર તરત ખેડૂતોને કોઈક સહાય કરે એવી ખેડૂતોની માગણી છે. બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ શિયાળુ જે પાકો છે આની અંદર, પછી દાડમ છે, બીજા અન્ય પાકોમાં ખેડૂતને નુકસાનથી અતિ ભારે નુકસાન પામ્યું છે. એવી સરકારશ્રીને વિનંતી છે કે સત્વરે આ ખેડૂતોને કોઈક રાહત પેકેજ જાહેર કરે એવી તમામ ખેડૂતોની માગણી છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદથી ભેસાણા ગામે આવેલી ગૌશાળાનો 150 ફૂટ જેટલો પતરાનો શેડ પણ ઉડી ગયો છે. અને ભારે પવનના કારણે ભડકેલી ગાયોમાં દોડધામ થતાં 7 જેટલી ગાયો પણ મોતને ભેટી છે અને 100થી વધુ ગાયો બીમાર પણ પડી ગઈ છે. શું કહેશો શારદાબેન, તમારી ગૌશાળામાં કમોસમી વરસાદ વાવાઝોડાથી કેવા પ્રકારનું નુકસાન છે? ગઈકાલે ભયંકર વરસાદ ને વાવાઝોડાથી અમારે 130 ફૂટનો શેડ ઉડવાથી ગાયો ભડકાણી અને એમાંથી તો 6-7 ગાયો મરી ગઈ. 100 જેવી બીમાર પડી ગઈ. ઉપાડી ઉપાડીને અમે ત્યાં લઈ ગયા, ઊભી કરાઈ અને ખૂબ નુકસાન આવ્યું છે. દિયોદર તાલુકાના મગડાલા, મખાણું, ચીબડા, કુતરવાડા જેવા ગામોમાં
એક માસ અગાઉ કરા સાથે 1.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે દિયોદરમાં માત્ર 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેના કારણે સરકારી આંકડા મુજબ દિયોદર તાલુકાને 20% ઓછી નુકસાનીમાં આવરી લઈ માત્ર હેક્ટર દીઠ 4000ની મામૂલી સહાય જાહેર કરવામાં આવી હતી. ગયા મહિનાની 12 તારીખે ચીભડા, કોતરવાડા, સણા, મખાણું, મકડાલા વિસ્તારની અંદર 2.88 જેટલો ઇંચ જેટલો વરસાદ થયેલો અને જે ચોમાસું પાક હતો એ સંપૂર્ણ નિષ્ફળ ગયેલો. એ વખતે શિયાળુ વાવેતર પણ ચાલુ હોય એટલે શિયાળુ સિઝન પણ ફેલ ગયેલી. એ ઉપરાંત ગઈકાલે પણ આ વિસ્તારની અંદર નહીં પણ સમગ્ર તાલુકાની અંદર લગભગ 1 ઇંચ કરતાં વધારે વરસાદ થયેલો છે. ગયા વરસાદ બાબતે અમે 6 ગામના સરપંચો ભેગા થઈ અને જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપેલું અને આગેવાનો અને સરપંચોએ રજૂઆત કરેલી. આપણા સાંસદ આદરણીય શ્રી પ્રભુભાઈને પણ અમે આ અંગે રજૂઆત કરેલી, પણ એમણે એવું જણાવેલ કે તમારા વિસ્તારની અંદર જે આંકડા છે એ વરસાદ માપક યંત્રના આંકડા લાવો. હવે વરસાદ માપક યંત્ર અહીંયા શાળામાં છે, એ વખતે અહીંયા ગ્રામસેવકને એમણે સર્વે પણ કરેલું, પણ એ લોકોએ મામલતદાર સુધી કે આગળ કચેરીમાં આંકડા આપેલા નથી અને એના કારણે આપણા વિસ્તારને આ જે 6 ગામો છે એને 20% નીચે ગણેલ હોય અને ફક્ત 4000 રૂપિયા સહાય જાહેર કરેલ છે. અમારી બધાની એવી માંગ હતી, અમે ફોર્મ ભરવાનો પણ બહિષ્કાર કરેલો કે અમને 13,600 રૂપિયા મળે, સરકારમાં રજૂઆત કરેલ છે. અને ગઈકાલે જે વરસાદ થયો એમાં પણ શિયાળુ પાક સંપૂર્ણ કપાસ છે, એરંડા છે, ઝીરું છે, રાયડો છે, સંપૂર્ણ નાશ થયેલો છે. તો આ અંગે ધારાસભ્યશ્રીએ પણ અમને પણ અમે રજૂઆત કરી છે, આંકડા ગઈકાલે તાલુકામાં પણ મોકલેલા છે, તો તમામ ખેડૂતોને પૂરતી સહાય મળે એ અમારો આગ્રહ છે. બનાસકાંઠા જિલ્લામાં અને આમ કરતા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ જેની માવઠો કહેવાય એને કારણે અહીંના ખેડૂતોને જે નુકસાન થયું છે એની જ્યાં વખતે પણ વરસાદ થયો એ વખતે સૌના પહેલાં કદાચ ગુજરાતમાંથી સૌના પહેલું લેખિત જોઈ કરી રજૂઆત મુખ્યમંત્રીને કરી હોય તો મેં ધારાસભ્ય તરીકે કરી છે. એના પછી અહીંયાથી દિયોદર તાલુકામાં તાલુકા પ્લસમાંથી જે મામલતદાર ઓફિસ હતી એનું માપવાનું મશીન મૂકવામાં આવેલું હતું, એ ત્યાં દિયોદરનો વરસાદ ઓછો હતો એને કારણે આપણાને 4000ની સહાયમાં લીધા છે. 100% હું માનું છું કે આ વિસ્તારમાં જે આ વખતનો વરસાદ વધારે પડ્યો હતો પણ અહીંયા કોઈ પણ પ્રકારની મશીનની માપ ન મપાણી એને કારણે આ વિસ્તાર પણ તમારું 4000માં ખરેખર જાહેર કરેલો છે. પણ અત્યારે રાતે વરસાદ બીજી વખત કમોસમી વરસાદ થયો હતો એને કારણે પણ ખેડૂતોને અત્યારે શિયાળાને પણ ભયંકર નુકસાન ગણાય. એ નુકસાનને લઈ અને હું સરકારમાં મારાથી જે બનશે તે રજૂઆત કરીશ અને જેટલી ખેડૂતોને મદદરૂપ થવરાશે એટલું મારાથી જે થશે એમાંથી કોઈ પણ કચાશ મારી રહેશે નહીં. સરકાર જેટલું હગડશે એ સરકારની જવાબદારી છે, બાકી મારી રજૂઆતમાં કોઈ પણ પ્રકારની બાકી રાશિસ નહીં. જોકે આ અંગેની રજૂઆત આ ગામોના સરપંચો સહિત દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા દ્વારા જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં ખેડૂતોની વેદના સરકાર સાંભળી રહી નથી અને ખુદ દિયોદરના મામલતદાર પણ સ્વીકારી રહ્યા છે કે દિયોદરના છેવાડાના ગામોમાં વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે અને એકવાર ફરી ગુરુવારે વરસેલા વરસાદે દિયોદર તાલુકાના ખેડૂતોને પડતા ઉપર પાટું માર્યું છે, ત્યારે સરકાર દ્વારા દિયોદર તાલુકા માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે. હા, ગઈ તારીખ 12મીના રોજ સાંજના 4 વાગ્યાની આસપાસ કરા સાથેનો ભારે વરસાદ પડેલો હતો અને જેના કારણોસર દિયોદર તાલુકાના ખેડૂતોને પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે, એ વાત સાચી છે. અને એ બાબતે અમે તાલુકાના છે ને એ તાલુકા વિકાસ અધિકારી મારફત ગ્રામ પંચાયતના તલાટીઓ દ્વારા ખરાઈ કરાવવા માટે છે ને એ સૂચનાઓ આપેલી છે અને તેમના દ્વારા ખેતી પાકના થયેલ નુકસાનના અંદાજો બાબતે છે ને વિગતવાર રિપોર્ટ કરી અને રજૂ કરવા માટે સૂચનાઓ અપાયેલી છે. અગાઉ જે વરસાદ પડેલો હતો એ કોતરવાડા, પારડી અને મકડાલા, મખાણો આ ગામોની સીધી પટ્ટીની અંદર વરસાદ પડેલો હતો અને ખરેખર કરા સાથેનો વધારે પ્રમાણમાં વરસાદ પડેલો હતો, પરંતુ તાલુકાના મુખ્ય મથક એવા દિયોદર ખાતે છે ને એ વરસાદ નહીં પડવાના કારણોસર ત્યાં ફક્ત 2 mm વરસાદ નોંધાયેલો હતો અને એ મુજબના આંકડાઓ ત્યાં ગયેલા હતા, પરંતુ આ બાબતે મેં
ખેતીવાડી અધિકારી શ્રીને છે ને એ જરૂરી સૂચના આપી અને ખરેખર નુકસાન થયેલું હોવાથી આ બાબતે જે તે ગામોએ તપાસણી કરી અને વિગતવાર રિપોર્ટ છે ને એ સરકારશ્રીમાં મોકલવા માટે સૂચનાઓ અપાયેલી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર સહિતના તાલુકાઓમાં વરસિયાળે ઉપરાઉપરી થયેલા કમોસમી માવઠાથી રવિ પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ફરીથી કમોસમી વરસાદથી પાયમાલ બનેલા ખેડૂતો માટે સરકાર શું સહાય જાહેર કરે છે તે જોવું રહ્યું. દિયોદરથી બીકે ન્યૂઝ ચેનલ માટે હસમુખ ચૌધરી. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં થતા ફેરફારને લઈ લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે, તો બીજી તરફ રવિ પાક લેનારા ખેડૂતોના ચહેરા ઉપર પણ બદલાયેલા હવામાનને લઈ ચિંતાની લકીરો સાફ જોવા મળી રહી છે. એક પછી એક કમોસમી માવઠાનો ભોગ બની રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે અને જણાવ્યું છે કે અપર એર સાયક્લોનની એક દિવસ પૂરતી જ અસર હતી અને તે અસર હવે પૂરી થઈ ચૂકી છે. આપણા ઉત્તર ગુજરાતમાં બે દિવસથી હવામાન એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે પેલું બગડ્યું છે અને મોટે ભાગે વિન્ટર સિઝનની પાકોમાં અમુક જગ્યાએ વધારે નુકસાનની શક્યતા છે. આમાં દાખલા તરીકે બટાકામાં રોગ બ્લાઇટ ડિઝીઝનું શક્યતા છે. એમના માટે ફંજીસાઇડનું સ્પ્રે કરી શકાય છે ફાર્મર્સ ખેડૂત. અને દિવેલા અને કોટનમાં રૂઈ એમની ક્વોલિટી બગડી જાય છે, કેમ કે અમુક જગ્યાએ વધારે વરસાદ પડી છે, પવન સાથે પણ પડી છે. અને દિવેલામાં એમની જે બ્રાન્ચીસ છે આ નીચે પડી ગઈ છે દિયોદર બાજુ. અને કઠોળ પાકોમાં રોગ જીવાતની શક્યતા પણ છે, કેમ કે બે દિવસથી ક્લાઉડ અને વરસાદ એ સતત રહ્યા છે એટલે શક્યતા બને છે બે. દાખલા તરીકે આ હેલિપોવર્પા આર્મીગેરા એક ઇન્સેક્ટ છે, એમની શક્યતા વધારે છે ગ્રામમાં ચણામાં. અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે વાત કરીએ તો ખેતીવાડી અધિકારીઓએ પણ ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનથી બચવા અંગે સલાહ આપી રહ્યા છે. એક બાજુ મંદીનો માર, બીજી બાજુ મોંઘવારીના માર વચ્ચે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હજુ શિયાળો માંડ જામ્યો નથી ત્યારે ફરી એક વખત ગુરુવારની સાંજે અને શુક્રવારની વહેલી સવારે રોડ તેમજ ખેતરોમાં ઝાકળ જોવા મળી હતી. છેલ્લા કેટલાય સમયથી વાતાવરણમાં ફેરફારને લીધે માવઠાની અસર કેટલાક ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. બીજી બાજુ ખેડૂતોમાં કરેલા પાકોમાં નુકસાન થવાની ભીતિ છે ત્યારે કેટલાક પાકોને નવજીવન મળે એવા પણ દેખાઈ રહ્યું છે. ત્યારે આપણે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશ છે એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું કેટલા પાકોને નુકસાન થયું છે, પાકોથી નુકસાનમાં બચવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ. આવો જાણીએ સરદાર કૃષિનગરના સત્તાધીશ જોડેથી. કમોસમી વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં થોડોક વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે રવિ પાક જેવા કે બટાટા છે, જીરું છે, ચણા છે એવા પાકોમાં વધારે નુકસાન જોવા મળી રહ્યું છે. તો હવામાનને નિયંત્રિત એ પ્રમાણે રોગજીવાતના નિયંત્રણ માટે ભલામણ પ્રમાણે પગલાં ભરવા, તેમજ કાલ સુધીમાં વાતાવરણ ચોખ્ખું. દોટીવાડા તાલુકામાં કુલ વાવેતર વિસ્તાર 6595 છે, તે પૈકી રવિ સિઝનમાં વાવેતર વિસ્તાર પાકવા જોઈએ તો ઘઉં પિયત 3165, રાજગરો 3000, રાઈ 1834, જીરું 1499, વરિયાળી 14 હેક્ટર, બટાકા 5358, શાકભાજી 129, ઘાસચારો 2348, ચણા 31 હેક્ટર અને કુલ ટોટલ વાવેતર તાલુકાનું રવિમાં 16036 હેક્ટરનું વાવેતર કરેલું છે. બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ સાથે વધુ વાત કરીએ તો ગુરુવારે સાંજે થયેલા કમોસમી વરસાદ બાદ તેની અસર શુક્રવારે સવારે પણ જોવા મળી હતી. શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસવાળું જોવા મળ્યું હતું. સમગ્ર જિલ્લામાં આજે ધુમ્મસવાળું વાતાવરણ હતું ત્યારે તેની અસર પાલનપુર તાલુકાના ગઢગામમાં પણ જોવા મળી હતી. ઘરમાં ધુમ્મસમાં વાતાવરણના પગલે વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી અને માત્ર 20 મીટરના ટૂંકા ગાળામાં જ લોકો એકબીજાને જોવામાં પણ પરેશાની વેઠી રહ્યા હતા.
ધુમ્મસવાળા વાતાવરણના પગલે વાહન ચાલકોને પણ વિઝિબિલિટી ઓછી થઈ જવાના લીધે ધોળા દિવસે ગાડીની ફોગલાઇટ ચાલુ રાખી ડ્રાઇવિંગ કરવાની નોબત આવી હતી. ધુમ્મસવાળું વાતાવરણ આજે બપોરના 12 વાગ્યા સુધી રહ્યું હતું અને ત્યારબાદ સૂર્ય નીકળતા હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ધુમ્મસના વાદળો વિખેરાઈ ગયા હતા અને લોકોએ રાહતનો દમ લીધો હતો. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. તો આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર તાલુકાની. તો ભાભર તાલુકામાં પણ ગુરુવારે સાંજે થયેલા કમોસમી વરસાદના પગલે અનેક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ભાભર તાલુકાના બળોધર, બરવાળા, વજપુર સહિત મોટાભાગના ગામોમાં પવન સાથે વરસાદ પડતા એરંડા સહિત અન્ય પાકોમાં પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભાભરમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ભાભર તાલુકાના બરવાળા ગામથી નુકસાન ભારે ઈડાને શું છે, ઓચિંતાથી વાવાઝોડું વરસાદ થતા ઈડાનો બધા ઈડા પડી ગયા છે. મેન અમારે ઈડાની ખેતી હતી અને ઈડા બધા પડી ગયા છે, જમીન હજેર થઈ ગયા બધાએ. તો ભાભરના ખેડૂતો પણ કમોસમી વરસાદને લઈ ચિંતિત છે અને સરકાર સમક્ષ સહાયની આશ લગાવીને બેઠા છે. ભાભરથી બીકે ન્યૂઝ ચેનલ માટે ભારમલ માળી. તો આ તરફ અમીરગઢ તાલુકામાં પણ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. ગુરુવારે થયેલા કમોસમી વરસાદને લઈ ધરતીપુત્રો એક તરફ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ધુમ્મસવાળા વાતાવરણના પગલે ભેજનું પ્રમાણ વધી જતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અપરાધ આજે વહેલી સવારથી જ અમીરગઢ નજીક પસાર થતા નેશનલ હાઈવે ઉપર અને રેલવે લાઇન ઉપર પણ ધુમ્મસના વાદળો છવાઈ જતા વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ હતી અને તેના કારણે વાહન ચાલકોને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખેતરમાં પણ ભેજનું પ્રમાણ વધી જતા ઝાકળ અને ધુમ્મસનું વર્ચસ્વ જોવા મળ્યું હતું, પરંતુ બપોર સુધીમાં સૂર્ય નીકળી આવતા ધુમ્મસ ગાયબ થઈ ગયું હતું અને ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. એક શાળા એવી જ્યાં બાળકો ભણવાની સાથે સાથે ખેતી કરીને મધ્યાહન ભોજનમાં લે છે આહાર. થરાદમાં દૂધ ચોરીની ઘટનાનો થયો પર્દાફાશ. ડેરીનું દૂધ ડેરીથી લઈ જઈ અન્યત્ર મોકલતા યુવકને રંગે હાથ ઝડપી પાડ્યા બાદ સોંપાયો પોલીસના હવાલે. અમીરગઢ પોલીસે કર્યું માનવતાનું કામ. અસ્થિર મગજના યુવકને હજારો મીલ દૂર બેઠેલા તેના પરિવારજનો સાથે કરાવ્યું મિલન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. પાલનપુર તાલુકાની સામડી કૃષ્ણનગર સરકારી પ્રાથમિક શાળાની અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લઈને સરકાર દ્વારા સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે મફત મધ્યાહન ભોજન આપવામાં આવે છે કે નહીં, અને આપવામાં આવે છે તો કેવી ગુણવત્તાવાળું આપવામાં આવે છે તે જાણવા અમે શાળામાં પ્રવેશ કર્યો. તો શાળામાં પ્રવેશ કરતા જ આ શાળાની કેટલીક ઇતર પ્રવૃત્તિઓ ઉડીને આંખે વળગી હતી. જ્યાં શાળામાં પર્યાવરણનું સુંદર જતન, સરસ મેદાન, બગીચો, સ્વચ્છ પાણી, સ્માર્ટ ક્લાસ તેમજ ઇકો ક્લબ કે જેમાં શાળાના બાળકો અહીં મૂળા, મેથી, કોથમીર, ગાજર જેવી શાકભાજીની ખેતી કરતા નજરે પડ્યા હતા. આંગે શાળાના આચાર્ય હરીશભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં દરેક દિવસે બે શિક્ષકોને જવાબદારી પ્રમાણે ભોજનની તપાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ બાળકોને ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક સ્ટાફ શાળાના બાળકો સાથે ભોજન લે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળાના મેદાનમાં ઇકો ક્લબમાં શાકભાજી, મૂળા, મેથી, કોથમીર, ગાજરની ખેતી બાળકો દ્વારા જ કરવામાં આવે છે અને જે ઉત્પાદન થાય છે તેને મધ્યાહન ભોજનમાં વાપરી બાળકોને પૌષ્ટિક ભોજન આપીએ છીએ. અમારે ત્યાં 388 બાળકો અભ્યાસ કરે છે. મોટાભાગના બાળકો ખેતી વિસ્તારમાંથી આવે છે, તો જે પણ બાળકો હાજર હોય એ તમામ બાળકો શિક્ષકો સાથે અહીંયા MDM ભોજનનો લાભ લે છે. ભોજન તો બાળકોને પૂરતું પ્રમાણમાં આપવામાં આવે છે, સારું ભોજન બનાવવામાં આવે છે. માત્ર થોડો ચણામાં પ્રોબ્લેમ છે, ચણાનો પુરવઠો ઉપરથી થોડો નબળો આપવામાં આવે છે, તો ચણાનો પુરવઠો સારો આપવામાં આવે એવી વિનંતી. અને ખેતી વિસ્તારના બાળકો હોવાથી તો સવારે વહેલા ઘરેથી આવે છે એટલે તમામ બાળકો અહીંયા ભોજનનો લાભ લે છે. અમારી શાળામાં ઇકો ક્લબ ચાલે છે, તેમાં તમે ત્યારે જોઈ શકશો કે અહીંયા અમારી શાળામાં મૂળા, મેથી, પાલક, કોથમીર આ બધા શાકભાજી વાવેલા છે અને જે ઉત્પાદન થશે એ અમે થાય છે જે દર વખતે એ અમે મધ્યાહન ભોજન વાપરીએ છીએ, જેથી બાળકોને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. આ ઉપરાંત અમારી શાળામાં અક્ષયપાત્ર યોજના ચાલે છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે સારો કર્યો હતો. વૃક્ષારોપણમાં અમે 400 જામફળના છોડ લાવ્યા હતા. દરેક બાળકને ઘરે વાવવા માટે એક જામફળનો છોડ અમે આપ્યો હતો. આ ઉપરાંત અમારે ત્યાં જ્ઞાનકુંડ પ્રોજેક્ટ ચાલે છે, તેમાં બાળકો સ્માર્ટ ક્લાસ દ્વારા સારું શિક્ષણ મેળવી શકે છે. વધુમાં ખેલ મહાકુંભમાં પણ અમારા 3 બાળકો તાલુકા કક્ષાએ વિજેતા થયેલા હતા ચાલુ સાલે. આ ઉપરાંત ચાલુ સાલે વિજ્ઞાન મેળામાં પણ અમારી શાળા તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો. ગત સાલે તો જિલ્લા કક્ષામાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત ચાલુ સાલે 15 ઓગસ્ટ વખતે પાલનપુર તાલુકાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અમારી શાળામાં થયેલી હતી. વધુમાં અમારા બાળકોને આરોનું પાણી પીવા માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમે આ સાલે બાળકોને મફત સ્વેટર વિતરણ, દફતર વિતરણ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ પણ કર્યો હતો. અહીં જે ઉત્પાદન થાય છે તે અહીં જ ચાલતા મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને પીરસવામાં આવે છે. આ શાળામાં 388 બાળકો અભ્યાસ કરે છે અને મોટાભાગના બાળકો ખેતરોમાંથી સીધા શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. શાળાથી કે એમનું ઘર દૂર હોવાના લીધે આ બાળકો શાળામાં જ ભોજન લે છે. અહીં બાળકોને ભોજન આપવામાં આવે છે તે મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે જ અપાય છે. જોકે શાળાના બાળકોએ પણ મેનુ પ્રમાણે સારું ભોજન અપાતું હોવાની કબૂલાત કરી હતી. અહીં આવતા પુરવઠાની તપાસ કરતા દાળ, ચોખા, ઘઉં જેવો પુરવઠો સારા પ્રમાણમાં હતો, પરંતુ કોઠારોમાં આવતા ચણાની ગુણવત્તા હલકી કક્ષાની હોવાનું માલુમ પડ્યું હતું. અમને બપોરના ટાઈમે સુખડી અને 2 વાગે ખીચડી આપવામાં આવે છે. હા, પરફેક્ટ છે, વ્યવસ્થિત હોય છે. ધોરણ 8 માં ભણું છું.
મધ્યાહન ભોજનમાં અમને સારું ખાવાનું મળે છે, અમે પેટ ભરીને ખાવી છીએ. સવારે સુખડી અને બપોરે 2 વાગે ખીચડી આપવામાં આવે છે. માપે આપે છે વધારે. સવારે સુખડી આપી હતી અને અતારામાં ખીચડી આપી હતી. મધ્યાહન ભોજન અમને સારું આપે છે. આમાં બધા બાળકો ત્યાં જમીએ છીએ, સાહેબો પણ અમારા સાથે જમે છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસની સાથે તેમને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. એ મધ્યાહન ભોજન જે આપવામાં આવે છે એના માટે અમે આજે પાલનપુર તાલુકાના અંતરેડ વિસ્તારમાં આવેલ સામડી કૃષ્ણનગર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન અમે આ શાળાનીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે અને મધ્યાહન ભોજન બાળકોને કઈ રીતે આપવામાં આવે છે તો આ શાળાની મુલાકાત લેતા જાણવા મળ્યું કે આ શાળાની અંદર પર્યાવરણનું સુંદર જતન કરવામાં આવે છે, સાથે સાથે આ શાળાનોમાં સુંદર બગીચો છે, સુંદર મેદાન છે અને અહીંયા શાળાના બાળકો દ્વારા એક ઇકો ક્લબ ચલાવવામાં આવે છે જેની અંદર મેથી, મૂળા, ગાજર આવી ખેતી કરવામાં આવે છે અને એ જે ઉત્પાદન થાય છે એ શાળાના બાળકોને ત્યાં આપવામાં આવે છે અને સાથે મધ્યાહન ભોજનની જે ચાલે છે એની અંદર તપાસ કર્યું તો તેની અંદર જે મેનુ પ્રમાણે આ બાળકોને ભોજન આપવામાં આવે છે અને જે પુરવઠા વિભાગ દ્વારા જે આ પુરવઠો આપવામાં આવે છે એ પુરવઠાની અંદર અમે તપાસ કરી ચોખા, દાળ, પરંતુ જે કઠોળ આપવામાં આવે છે કઠોળમાં ચણા જે હતા એ ચણામાં ગુણવત્તા વગરના ચણા જોવા મળ્યા હતા. બાકી એવરેજ શાળાના બાળકોને ભોજન વ્યવસ્થિત આપવામાં આવે છે જે અંગે શાળાના આચાર્યશ્રી તેમજ ગ્રામજનોનો સંપર્ક કર્યો. એ લોકોએ જણાવ્યું કે શાળામાં પુરવઠો તો વ્યવસ્થિત આવે છે પણ ઘણી વખત કઠોળમાં જે ચણા કે હોય એ ગુણવત્તા વગરના હોય છે. એથી સરકારશ્રીને, શાળાના આચાર્યશ્રી તેમજ ગ્રામજનોએ માંગ કરી છે કે આજે શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં જે પુરવઠો આપવામાં આવે છે એ પુરવઠો સારો આપવામાં આવે. ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે દિનેશ રાણા, બીકેન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ અટકતો નથી ત્યારે આજે વધુ એક ગાબડું સુઈગામ તાલુકાના ગુંબારખા માઇનોર કેનાલમાં પડ્યું છે. ગુંબારખા માઇનોર કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણીનો ધસમસતો પ્રવાહ આસપાસના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના ખેતરમાં ઊભા પાકો ઉપર ફરી પડ્યો હતો, જેથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વારંવાર પડી રહેલા ગાબડાના પગલે કેનાલની આસપાસમાં ખેતરોના ખેડૂતોને તેમના ઊભા પાકમાં થઈ રહેલા નુકસાનના પગલે રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ અટક્યો નથી ત્યાં આજે બીજું ગાબડું સરહદી વિસ્તારના ભાભર તાલુકાના બજાપુર ગામ પાસેથી પસાર થતી જાણાવાડા માઇનોર કેનાલમાં પણ 10 ફૂટનું ગાબડું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણાવાડા માઇનોર કેનાલમાં પડેલા 10 ફૂટના ગાબડાથી કેનાલ નજીકના ખેતરોમાં પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા ખેતરોમાં ઉભેલા ઘઉં અને જીરાના પાકમાં પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ગુજરાત સરકાર દ્વારા આયોજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતના તાલુકાઓમાં આવેલા ગામડાઓમાં સેવા સેતુ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત લાભાર્થીઓને એક જ સ્થળ ઉપરથી સરકારી યોજનાઓનો લાભ મળી રહે અને લાભાર્થીઓને સરકારી દસ્તાવેજો મેળવવા માટે દૂર દૂર સુધી લાંબા ન થવું પડે તે માટે યોજવામાં આવતા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આજે ધાનેરા તાલુકાના નાનુડા ગામે પણ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ધાનેરા તાલુકાના અલગ અલગ 8 ગામના લાભાર્થીઓને સ્થળ ઉપર જ સરકારી યોજનાનો લાભ આપવા ઉપરાંત વિવિધ દસ્તાવેજો ઉપલબ્ધ બનાવી આપવામાં આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લેનારા 8 ગામોમાં નાનુડા, મીચીવાડી, ભાંજણા, નેનાવા, ખાપરોલ, લવારા, લેલાવા અને ચારડા ગામનો સમાવેશ થાય છે. આજે નાનુડા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ ઉપર જ વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળી રહેતા લાભાર્થીઓએ પણ સરકારના અભિગમની સરાહના કરી હતી. નાનુડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ જે ગુજરાત સરકારના માનનીય શ્રી રૂપાણી સાહેબ દ્વારા જે સંચાલન થઈ રહ્યું છે તે ખેડૂતોને, પબ્લિકને અને આમ પ્રજાને ખૂબ ઉપયોગી થાય છે. કારણ કે સરકારની જે વિવિધ સહાયકારી યોજના છે તેમને જે કંઈ જરૂરતમંદ કાગળો જોઈએ છે, આવકના દાખલા, જાતિના દાખલા તથા
પશુપાલનની ટીમ, આરોગ્યની ટીમ, ફોરેસ્ટની ટીમ, તમામ ખાતાના અધિકારીઓ અમારા ઘરના આંગણે આવી અને દરેક ગરીબ ખેડૂત અને દરેક ગરીબ માણસને સહાય પૂરી પાડે છે. તેમને ધક્કા ખાવા માટે તાલુકા મથકે કે જિલ્લા મથકે જવું પડતું નથી. આથી સેવા સેતુ કાર્યક્રમ બહુ સરસ છે અને લાભદાયી છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ, ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડી, નાયબ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી સહિત સિયા, નેનાવા, રૂણી, કુમર અને વોડા ગામના સરપંચો હાજર રહ્યા હતા. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ મોટા પાયે થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આગથાળા પોલીસે લાખણી તાલુકાના કુટડા ગામમાંથી 2,90,200 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂની સાથે સાથે ઉમાભાઈ રબારી નામના શખ્સની પણ અટકાયત કરી છે અને આ અંગે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાખણીથી બીકે ન્યૂઝ ચેનલ માટે શાંતિલાલ સુથાર. પાલનપુર શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત MM મહેતા અંગ્રેજી માધ્યમ અને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં શાળાના બાલમંદિરથી લઈને ધોરણ 2 સુધીના બધા બાળકોએ ભાગ લીધો હતો અને 2 દિવસ સુધી ચાલનારા આ રમતોત્સવને ટ્રસ્ટના ડાયરેક્ટર હસુખભાઈ મોદીએ રિબિન કાપી મશાલ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો. આ રમતોત્સવ પાછળનો હેતુ બાળકોના જીવનમાં ખેલદિલીની ભાવના વધે તેમજ ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિનો સામનો કરી શકે એ માટેનો હોવાનું વિદ્યામંદિર ટ્રસ્ટના ડાયરેક્ટર હસુખભાઈ મોદીએ જણાવ્યું હતું. વિદ્યામંદિરની ઇંગ્લિશ મીડિયમ અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સ્કૂલમાં આજે વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યું છે. આ રમતોત્સવ યોજવા પાછળ અમારો ખાસ હેતુ એ છે કે બાળકો જીવનમાં હારતા શીખે, કારણ કે જીતવા કરતાં જીવનમાં જ્યારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે સંયમનો ગુણ ડેવલપ કરવો અને સંયમ રાખી અને ભવિષ્યની પરિસ્થિતિ માટે માનસિક તૈયાર થવું, ફરીવાર ઝઝુંબવું એવી એક વૃત્તિ બાળકમાં ડેવલપ થાય એ હેતુથી અમે આ રમતોત્સવ આયોજન કર્યું છે. ફરીવાર ઉલ્લેખ કરું છું, આ રમતોત્સવ પાછળનો અમારો ઈરાદો બાળક જીવનમાં હારને સ્વીકારતા શીખે, ખેલદિલીપૂર્વક એનો સામનો કરતા શીખે તે છે. થેન્ક યુ. આ પ્રસંગે પહેલો, બીજો અને ત્રીજો નંબર આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યામંદિર ટ્રસ્ટના ડાયરેક્ટર હસુખભાઈ મોદી, શાળાના આચાર્ય દિવ્યાબેન જેઠવાણી, વાલી મંડળના પ્રમુખ અતુલભાઈ રાવલ, જયશ્રીબેન દરજી સહિત વાલી મંડળના સભ્યો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. બનાસકાંઠા જિલ્લામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના દૂધ ડેરીમાંથી દૂધની ચોરી થતી હોવાની ઘટના છે. થરાદમાં આવેલી ચૂડમેર દૂધની ડેરીમાંથી દૂધની ચોરી થતી હોવાની શંકા જતા દૂધની ડેરીના મંત્રીએ આ બાબતની વોચ ગોઠવી હતી અને ત્યારબાદ ડેરીમાંથી જ્યારે છકડામાં દૂધ ભરાઈ અને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ગોવિંદ પ્રજાપતિ નામનો શખ્સ કેનાલ ઉપર દૂધની ચોરી કરી અને છકડામાં દૂધ ભરાવતો હોવાનો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. બાદમાં થરાદના ચૂડમેર દૂધ ડેરીના મંત્રીએ આ અંગે થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસે ગોવિંદ પ્રજાપતિ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હજાજી રાજપૂત. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢ પોલીસે કર્યું માનવતાનું કામ. અસ્થિર મગજના યુવકને હજારો મીલ દૂર બેઠેલા તેના પરિવારજનો સાથે કરાવ્યું મિલન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હીના ગોલ્ડ, શત પ્રતિશત શુદ્ધતા ઔર અપનેપન કા વિશ્વાસ, નયે પુરાને રિશ્તોં મેં ખુશી ભર દેને કા અહેસાસ,
अपने त्योहार और अपनी खुशी को और बढ़ाएं हीना गोल्ड के साथ। फैंसी और मारवाड़ी ज्वेलरी का अद्यतन शोरूम यानी हीना गोल्ड। हीना गोल्ड, चौकसी ओखाजी खेमाजी, एड्रेस भगवती सारी शोरूम के सामने, मेन बाजार डीसा, कॉन्टैक्ट 9825362337। हीना गोल्ड। विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर जे अपने आपे छे जीवन ना दरेक तबक्के जीवनी सरल रीत। जॉइंट रिप्लेसमेंट बाद आप साइकिलिंग, स्विमिंग अने डांसिंग सरलता थी करी सको छो। आपनी सेवा मा हाईली क्वालिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़िया, हाईली क्वालिफाइड एनेस्थेटिस्ट नर्सिस अने फिजियोथेरापिस्ट आपने श्रेष्ठ मार्गदर्शन आपवा माटे समर्पित छे। हवे बीमारी नी मफत सारवार, बीमार हवे नहीं रहे लाचार। आयुष्मान भारत योजना द्वारा फ्रेक्चर, घूटन तथा थापाना सांधा बदलवानी मफत सारवार। थर्ड विश्वास ऑर्थोपेडिक हॉस्पिटल, रिलायंस पेट्रोल पंपनी सामे, हाईवे डीसा। फोन नंबर 2287722221। विराम बाद फरी एक बार आपनु स्वागत छे। वधु समाचारों मा बनासकांठा जिला मा आवेला थरात तालुकानी नजीक राजस्थान माथी गैरकायदेसर रीते भारतीय बनावटनो विदेशी दारू घुसाड़वामां आवतो होवानी फरियादो उठी रही छे। ત્યારે આજે સતત બીજા દિવસે ખોડા ચેકપોસ્ટ ઉપરથી દારૂનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ગઈકાલે થરાદ પોલીસે મિનિબસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યા બાદ આજે ખોડા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા જીઆરડીના જવાનોએ પણ રાજસ્થાન તરફથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહેલા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે। પોલીસે આ સફળ ઓપરેશનમાં 25 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે અને સાથે સાથે ટ્રક ચાલક મનીષ નાઈ નામના શખ્સની પણ અટકાયત કરી છે। પ્રાથમિક માહિતી પ્રમાણે વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો આગામી 31ને લઈ રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે। થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત। આમ તો પોલીસનું કામ સુરક્ષા આપવાનું હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક પોલીસ એવા ઉમદા કામ કરી દેતી હોય છે કે જેને લઈ પોલીસને સલામ કરવાની ઈચ્છા થતી હોય છે। આવું જ એક કામ અમીરગઢ પોલીસે કરી બતાવ્યું છે। અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેજસ દેસાઈ નામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હાવે વિસ્તારમાં એક પરપ્રાંતીય યુવક અસ્થિર મગજનો જણાઈ આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી, પરંતુ આ યુવાન મરાઠી ભાષા બોલતો હોવાના કારણે તેની ભાષામાં સમજણ ન આવતા પોલીસે તેની ઓળખ કરવા માટે એક નવી તરકીબ અપનાવી અને નેશનલ હાઈવે ઉપરથી પસાર થતી મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રકો થોભાવી તેના ડ્રાઈવર સાથે આ અસ્થિર મગજના યુવકની વાતચીત કરાવતા યુવક મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાથકાનગલે તાલુકાના ઇચલકરજી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું। બાદમાં અમીરગઢ પોલીસ દ્વારા આ યુવકની શોધખોળ હાથ ધરી તપાસ કરતા ઈસમ 17 નવેમ્બરના રોજ તેના વતનમાંથી ગાયબ થયો હતો અને તેના ગુમ થયાની ફરિયાદ મહારાષ્ટ્રના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પણ નોંધવામાં આવી હતી, જેથી પોલીસે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ ગુમ થયેલા યુવકના પરિવારજનોનો સંપર્ક કરી તેમને અમીરગઢ બોલાવી આ અસ્થિર મગજના યુવકને સોંપ્યો હતો। અમીરગઢ પોલીસની આ માનવતાભરી કામગીરીના પગલે આ અસ્થિર મગજના યુવકના પરિવારજનોનો મેળાપ થતા હૃદય સ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા। અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આફત બન્યો કમોસમી વરસાદ, વરસાદ બાદ ધુમ્મસના લીધે ખેડૂતો અને વાહન ચાલકોની વધી ગઈ મુશ્કેલી। એક શાળા એવી જ્યાં બાળકો ભણવાની સાથે સાથે ખેતી કરીને મધ્યાહન ભોજનમાં લે છે આહાર। થરાદમાં દૂધ ચોરીની ઘટનાનો થયો પર્દાફાશ, ડેરીનું દૂધ ડેરીથી લઈ જઈ અન્યત્ર મોકલતા યુવકને રંગે હાથ ઝડપી પાડ્યા બાદ સોંપાયો પોલીસના હવાલે। અમીરગઢ પોલીસે કર્યું માનવતાનું કામ, અસ્થિર મગજના યુવકને હજારો મિલ દૂર બેઠેલા તેના પરિવારજનો સાથે કરાવ્યું મિલન। તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે ફરી મળીશું।
નમસ્કાર.